જેતપુર ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસની મબલક આવક. સૌરાષ્ટ્રભરના ઘણા વિસ્તારોમાં આ વર્ષે રવિ પાકના ઉત્પાદનની સિઝન શરૂ થવાની તૈયારીઓ છે. તેમ છતાં હજુ ચોમાસું કપાસના પાકનો સંકેલો મોડો થતો જોવા મળ્યો છે, ત્યારે જેતપુર ધોરાજી સહિતના માર્કેટ યાર્ડોમાં કપાસની મબલક આવકો જોવા મળી છે. ત્યારે વાત કરીએ જેતપુર માર્કેટ યાર્ડની, તો જેતપુર માર્કેટ યાર્ડમાં કપાસની 3,264 ભારી સાથે 1,632 ક્વિન્ટલ કપાસની આવક જોવા મળી હતી. અને આ સાથે જ હરરાજીમાં 20 કિલો કપાસના ભાવ રૂપિયા 1,080 થી લઈને 1,200 સુધીના બોલાયા હતા. ત્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ ગત વર્ષ કરતા આ વર્ષે સારો ભાવ છે અને 1,100 રૂપિયા જેવો ભાવ મળે છે. શું ભાવ મળી રહ્યા છે? દરરોજની આવક કેટલી છે? અમારા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એવરેજ 2100 થી 2200 ક્વિન્ટલની આ કપાસની આવક થઈ ગઈ છે. અને ગઈકાલના જ અમારા કપાસના ભાવ 20 કિલો મણના ભાવ 1,021 થી લઈ અને 1,231 રૂપિયા ભાવ ચાલી રહ્યા છે. એટલે મારી દ્રષ્ટિએ ખેડૂતોને અત્યારે સારા ભાવ મળી રહ્યા છે અને કપાસના પસંદક્ષમ ભાવ મળી રહ્યા છે. જો કે ઘણા બધા ખેડૂતોનો કપાસ બગડી ગયો છે, પણ જેને કપાસ બચી ગયો છે એના માટે આ વર્ષે વિપુલ પ્રમાણમાં કપાસના ઉત્પાદનથી ખેડૂતોને લાભ થાય એવું મને લાગી રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ જો વાત કરવામાં આવે તો આ વર્ષે ભાવમાં શું ફેરફાર છે? ગત વર્ષની સરખામણી કરતાં બહુ સારા ભાવ છે. ગત વર્ષે 700, 800, 900 અને 1,000 સુધી જતા હતા, 700 થી 1,000 સુધી. આ વર્ષે 900 થી ચાલુ થઈને 1,200, 1,250 સુધી ભાવ ચાલી રહ્યા છે. એટલે ભાવમાં પણ ઘણી રાહત છે. જે ગત વર્ષ કરતા 500 વધારે છે, તેમ છતાં દવા તેમજ કપાસ વીણવાની મજૂરી વધી જતી હોય અને હજુ સારા ભાવ મળે તેવી આશા રાખે છે. તો બીજી તરફ ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસની જોવા મળેલ આવકની વાત કરીએ તો ધોરાજી માર્કેટ યાર્ડમાં અત્યાર સુધીમાં કપાસની 8,000 ગાંસડીની આવક સાથે આજે 2,000 મણ કપાસની આવક થવા પામી હતી. અને હરાજીમાં કપાસના ભાવ રૂપિયા 1,100 થી 1,200 સુધીના બોલાયા હતા, ત્યારે છેલ્લા થોડા દિવસોમાં કપાસની બજારમાં સુધારો જોવા મળતા આ વર્ષે ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે. પરંતુ આ વર્ષે મોડો સંકેલાયેલ કપાસના પાકની સાથે ઊંચા મજૂરીના દરોની વચ્ચે ખેડૂતોને કપાસનો પાક સોના કરતા ઘડામણ મોંઘું જેવો થવા પામ્યો છે. ચાલુ સાલ પૂરતી માત્રામાં વરસાદ થતાં કપાસનું ઉત્પાદન સારું થયેલું હોય, સાથોસાથ ખુલ્લા બજારમાં પણ કપાસના ભાવ સારા થતા હોય, જેથી ખેડૂતો પોતાનું ઉત્પાદિત કપાસ સીધો જ માર્કેટ યાર્ડમાં નાખતા હોય. આ સાલનો કુલ સિઝન દરમિયાન ધોરાજી માર્કેટ યાર્ડમાં 8,000 ગાંસડીથી વધારે કપાસની આવક થયેલી છે. હાલ પણ 2,000 મણથી વધારે કપાસની આવક હોય, ખુલ્લી હરાજીમાં 1,100 થી 1,200 વચ્ચેના ભાવ થતા હોય, આવા ભાવ મળતા હોય તો ખેડૂતો ખુશખુશાલ છે. હજુ એકાદ માસ સુધી કપાસની આવક સારી રહેશે, ત્યારબાદ નવો વાવેતર માટે કપાસ નીકળશે. અત્યારે ખુલ્લા બજારમાં ભાવ સારા હોય, ખેડૂતોને પૂરો સંતોષ છે. નિલેશ મારુ, KTV ન્યૂઝ, જેતપુર.